हेलो फ्रेंड्स, ऑन द बिहाफ ऑफ जीटीयू स्टडीज मी एंड गट्टू भाई वेलकम यू टू दिस वीडियो लेक्चर फॉर द ब्रांच मैकेनिकल इंजीनियरिंग एंड सिविल इंजीनियरिंग एंड द सब्जेक्ट्स आर FMD, SA1, MOS एक्सेट्रा एंड द टॉपिक इज बीम एंड कॉलम मीन्स इन दिस वीडियो लेक्चर आई विल एक्सप्लेन द बेसिक मीनिंग एंड कॉन्सेप्ट ऑफ बीम एंड कॉलम एंड ऑल्सो द डिफरेंस बिटवीन बीम एंड कॉलम। तो हवे आपणे स्टार्ट करिए। तो सौथी पहला बीम અને કોલમનો જે જનરલ આઈડિયા હોય છે બધાના માઇન્ડમાં એ આપણે ક્લિયર કરી લઈએ। બીમ એટલે કોઈને કહેવામાં આવે તો કોઈ ક્યાંય જગ્યાએ કન્સ્ટ્રક્શન જોતા હો, કોઈ મશીનરીઝ જોતા હો, તો એમાં કોઈ હોરિઝોન્ટલ મેમ્બર હોય આ રીતનો તો આપણે એને બીમ કહેતા હોઈએ છીએ, જેની ઉપર આ રીતે વર્ટિકલી લોડ લાગતો હોય। એટલે કે બીમ ઇઝ અ હોરિઝોન્ટલ મેમ્બર એવું આપણા માઇન્ડમાં એક આઈડિયા હોય છે, અને કોલમ ઇઝ અ વર્ટિકલ મેમ્બર એવો એક આઈડિયા હોય છે। એટલે કે આ રીતે કંઈક એક પાર્ટ્સ હશે જેના ઉપર એક્સિસની પેરેલલ ડાયરેક્શનમાં આ રીતે એક્સિસ આ રીતે હોય ને લોડ આ રીતે લાગતો હોય વર્ટિકલ જ, તો તે આપણને કોલમ કહેતા હોઈએ છીએ। પણ ઇટ ઇઝ નોટ અ પરફેક્ટ આઈડિયા। પરફેક્ટલી જો તમારે બીમ અને કોલમને ડિફાઇન કરવા હોય તો બીમ છે એ ખાલી હોરિઝોન્ટલ જ હોય એવું કમ્પલસરી નથી, ઇટ શુડ બી ઓલ્સો ઇન વર્ટિકલ ડાયરેક્શન અને ઇન્કલાઇન ડાયરેક્શનમાં પણ હોઈ શકે છે। તો કઈ રીતે આપણે કોને બીમ કહીશું? તો ખાસ એક જોવાનું કે જે કમ્પોનન્ટ લ્યો છો એની એક્સિસ જો। તો અત્યારે હું આ સપોઝ લેફ્ટ સાઈડની ફિગરમાં કહું તો એની એક્સિસ છે આ હોરિઝોન્ટલ થશે અને એના ઉપર લોડ કેવો લાગે છે વર્ટિકલ, એટલે કે એક્સિસ સાથે પરપેન્ડિક્યુલરલી લોડ લાગે છે। અને આ રીતે જો લોડ લાગતો હોય તો એક સેક્શન વર્ટિકલ હોય, હોરિઝોન્ટલ હોય કે ઇન્ક્લાઇન હોય, ડઝન્ટ મેટર, એને બીમ કહેવામાં આવે જ્યારે લોડ પરપેન્ડિક્યુલર હોય ત્યારે। કોલમમાં એનાથી થોડુંક અલગ, કોલમની એક્સિસ કઈ થશે અત્યારે આમાં જુઓ તો ફિગરમાં વર્ટિકલ એક્સિસ, અને લોડ પણ કેવી રીતે લાગે છે વર્ટિકલી, એટલે કે એક્સિસની ડાયરેક્શનમાં અથવા એક્સિસની પેરેલલ ડાયરેક્શનમાં જો લોડ લગાડતા હો કમ્પોનન્ટ ઉપર તો એને કોલમ કહેવામાં આવે છે, એટલે કે એક્સિયલ ડાયરેક્શનમાં હોવો જોઈએ લોડ જ્યારે બીમમાં પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં। હવે મેં કીધું એમ કે બીમ છે એ વર્ટિકલ પણ હોઈ શકે આ રીતે, કે વર્ટિકલ રાખી દીધો તો આને કોલમ કહેવું નહીં, કારણ કે વર્ટિકલ પાર્ટ્સ છે પણ લોડ હોરિઝોન્ટલ લાગે છે એટલે કે પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં લાગે છે, એટલે એને આપણે બીમ કહી શકીએ। પણ કોલમ છે એ વર્ટિકલ જ હોઈ શકે, હોરિઝોન્ટલ કોઈથી હોઈ શકે નહીં। એનું રીઝન છે કે જો કોલમ છે એને તમે હોરિઝોન્ટલ કે ઇન્ક્લાઇન કરી દો તો એને કોલમ નથી કહેવામાં આવતું, એને સ્ટ્રટ કહેવામાં આવે। એટલે કે કોઈ પણ કમ્પોનન્ટ હોય જો એની એક્સિસની પેરેલલમાં અથવા એક્સિસની ડાયરેક્શનમાં તમે લોડ આપતા હો તો એને સ્ટ્રટ કહેવાય। હવે સ્ટ્રટ હોરિઝોન્ટલ હોઈ શકે, ઇન્ક્લાઇન હોઈ શકે, વર્ટિકલે હોઈ શકે, પણ વર્ટિકલ જો સ્ટ્રટ હોય તો એને સ્પેશિયલ નામ આપવામાં આવે છે કોલમ, બીજું કાંઈ નહીં। ઓકે, એટલે બીમ અને કોલમનો આઈ થિંક હવે તમને પરફેક્ટ આઈડિયા આવી ગયો છે કે એમાં લોડ કઈ રીતે લાગે અને એને કઈ રીતે ઓળખવામાં આવે છે, જેથી કરીને નેક્સ્ટ ચેપ્ટર SA1માં અને FMDમાં મિકેનિકલ સિવિલ બેયને કામમાં આવી શકે છે। અને જનરલ આ રીતે એક કોમન ફિગર દેખાડી દઉં જેમાં બીમ પણ હોય કોલમ પણ હોય, એટલે કે જનરલી તમે કોઈ એક ઘરમાં રહેતા હો, બિલ્ડિંગમાં રહેતા હો, ફ્લેટ હોય, હોસ્ટેલ હોય, તો આ રીતે કન્સ્ટ્રક્શન જોયેલું જ હોય, એટલે પરફેક્ટ આઈડિયા આવી જશે કે આ રીતે હોરિઝોન્ટલ મેમ્બરને આપણે બીમ કહેતા હોઈએ છીએ, વર્ટિકલ મેમ્બરને કોલમ કહેતા હોઈએ છીએ, અને એ બંને વચ્ચે પરફેક્ટ સ્ટ્રેન્થ મળી રહે એટલે આપણે સ્લેબ છે એ જનરેટ કરતા હોઈએ છીએ। તો એ પ્રમાણે જો બીમની કોઈ ડેફિનેશન અથવા કોઈ આઈડિયા તમારે રિપ્રેઝન્ટ કરવાનો થયો હોય તો એને વર્ડ્સમાં આ રીતે પણ તમે રિપ્રેઝન્ટ કરી શકો છો કે ઇટ ઇઝ અ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ ધેટ સ્ટેન્ડ્સ અગેન્સ્ટ ધ બેન્ડિંગ। તમે ફિગર જુઓ તો એનું બેન્ડિંગ પણ થતું હોય છે અને જે લોડ લાગે છે એ ફોર્સ તો ક્રિએટ કરે જ છે, જે જનરલી કેવો હોય છે વર્ટિકલ હોય છે, એટલે કે મોસ્ટ ઓફ કેસમાં બીમ હોરિઝોન્ટલ હોય છે, એટલે વર્ટિકલી ગ્રેવિટેશનલ ફોર્સ હોય છે અને સાથે સાથે એ હોરિઝોન્ટલ લોડ પણ લગાડતો હોય છે। પણ મેં કીધું એ પ્રમાણે કે બીમ છે એવો સ્ટ્રક્ચરલ મટીરિયલ્સ છે કે જે બેન્ડિંગ મોમેન્ટ એ રેઝિસ્ટ કરે અને ફોર્સ પણ રેઝિસ્ટ કરે લોડ, જેને આપણે શિયર ફોર્સ કહેશું, એટલે કે બીમ છે એની ઉપર શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ બંને આવતું હોય છે। આ રીતે કંઈક કે બે સપોર્ટ વચ્ચે આપણે કોઈ એક હોરિઝોન્ટલ મેમ્બર જોઈન્ટ કરી દઈએ અને એના ઉપર આ રીતે વર્ટિકલી લોડ આપીએ તો એના ઉપર શિયર ફોર્સ તો ક્રિએટ થાય જ તે, પણ બીમનું બેન્ડિંગ મોમેન્ટ પણ ક્રિએટ થતું હોય છે। સિવિલ એન્જિનિયર્સ છે એ મોસની અંદર ડિટેલમાં SFBM ડાયાગ્રામ સ્ટડી કરી ગયા છે, મિકેનિકલ વાળાને એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી, એમને આ બેઝિક આઈડિયા છે એ ઓકે છે। હવે એ જ રીતે કોલમને આપણે રિટર્નમાં કંઈક ડિફાઇન કરી દઈએ કે કોલમ ઇઝ ડિફાઇન્ડ એઝ અ વર્ટિકલ કમ્પ્રેશન મેમ્બર
મેં કીધું એ પ્રમાણે કોલમ હંમેશા વર્ટિકલ જ હોય છે, એટલે એમાં વર્ટિકલ મેમ્બર લગાડવું કમ્પલસરી છે, અને લોડ પણ ઓલવેઝ કમ્પ્રેશન જ લાગતો હોય છે. સો ઇટ ઇઝ અ વર્ટિકલ કમ્પ્રેશન મેમ્બર હુ ઇઝ મેઇનલી સબ્જેક્ટેડ ટુ ધી ઇફેક્ટિવ લેન્થ એન્ડ એક્સિયલ લોડ્સ ઓફ વિચ એક્સિડ 3 times એટ ઇટ્સ લેટરલ ડાયરેક્શન. એની જે લેટરલ ડાયમેન્શન હોય છે એના કરતાં મિનિમમ 3 ગણો એ લોડ તો સહન કરી જ શકે, સસ્ટેન કરી જ શકે, એનાથી વધારે પણ એ કરી શકે છે. ઓકે, સો ધ કમ્પ્રેશન મેમ્બર મીન્સ કે કોલમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રેઇનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર મેમ્બર, જેના કારણે જ આખું ફાઉન્ડેશન છે એ સેફલી વર્ક કરી શકે છે. અને કોલમ જ્યારે હોરિઝોન્ટલ વર્ટિકલ હોય તો એને આપણે કહીએ છીએ એમ સ્ટ્રટ કહેવાય. ટૂંકમાં કોલમ છે, સ્ટ્રટ્સ છે, એની જેવું જ એક પેડેસ્ટલ્સ છે, આ બધા કમ્પોનન્ટ્સ છે, બધા કમ્પ્રેશન મેમ્બર્સ છે. અને બધા બિલ્ડિંગની અંદર, બ્રિજની અંદર, સપોર્ટિંગ સિસ્ટમ ઓફ મિકેનિકલ કમ્પોનન્ટ્સની અંદર, મશીનરીઝની અંદર, ફેક્ટરીઝની અંદર યુઝ થતા હોય છે. એટલે બીમ અને કોલમ દરેક સ્ટ્રક્ચરની અંદર જોવા મળતો હોય છે. મેક અને સિવિલ બંને માટે જ એટલો જ યુઝફુલ છે. એટલે તમને આગળના ચેપ્ટર્સ પણ આના જ્યારે આવે, કોલમ અને બીમની ડિઝાઇન રિલેટેડ, એ તમને ખબર પડતી જાય. હવે આપણે એનો સીધો ક્લિયર કટ ડિફરન્સ જોઈ લઈએ કે બીમ અને કોલમ વચ્ચેના ડિફરન્સ શું છે. તો ફર્સ્ટ ડિફરન્સ શું હોય કે ઇટ ઇઝ અ હોરિઝોન્ટલ મેમ્બર સ્ટ્રક્ચર ધેટ રેઝિસ્ટ ટ્રાન્સવર્સ લોડ. ટ્રાન્સવર્સ લોડ્સ મીન્સ કે એક્સિસ સાથે પરપેન્ડિક્યુલર લોડ જે એ રેઝિસ્ટ કરશે. જ્યારે કોલમ કેવો લોડ રેઝિસ્ટ કરશે કે જે એક્સિસ સાથે પેરેલલ હોય, કાં એક્સિસ ઉપર જ લાગતો હોય, એટલે કે એક્સિયલ અથવા ઇસેન્ટ્રિક લોડ છે એ સસ્ટેન રેઝિસ્ટ કરી શકશે. એના ઉપરથી જ એની જેવો જ સેકન્ડ ડિફરન્સ બનાવી શકાય. આમ જોવો તો બંને સેમ જ થઈ શકે છે કે ધ બીમ ઇઝ કેરીડ આઉટ કેરીડ લોડ પરપેન્ડિક્યુલર ટુ ધ લોન્જિટ્યુડનલ એક્સિસ. એક્સિસ સાથે પરપેન્ડિક્યુલર લોડ હોય એવો કેરી કરે છે, જ્યારે કોલમ એક્સિસ સાથે પેરેલલ હોય એવો લોડ સસ્ટેન કરે છે, કેરી કરે છે. થર્ડ ડિફરન્સ ઇઝ બીમ ઇઝ બેઝિકલી કેરીડ ઓર રેઝિસ્ટ બેન્ડિંગ મોમેન્ટ એન્ડ સીયર ફોર્સ બોથ. બીમ છે એ બંનેને રેઝિસ્ટ કરી શકે છે, જ્યારે કોલમ ઇઝ કેન ઓનલી રેઝિસ્ટ ધી કમ્પ્રેશન લોડ. કમ્પ્રેશન લોડને જ રેઝિસ્ટ કરી શકશે. બીમના જો તમે શેપ જોવા જાઓ તો એ જનરલી રેક્ટેન્ગ્યુલર હોઈ શકે, આઈ શેપ હોઈ શકે, એચ શેપ હોઈ શકે, ટી શેપ હોઈ શકે, અને એવી જ રીતે કોલમમાં પણ ઘણા બધા શેપ હોઈ શકે જેમાંના રેક્ટેન્ગ્યુલર, સર્ક્યુલર, સ્ક્વેર, ટી સ્ક્વેર, એલ શેપ, સી શેપ, ઘણા બધા ક્રિએટ કરી શકો છો. એન્ડ લાસ્ટ ડિફરન્સ ઇઝ બીમની મિનિમમ વિડ્થ છે એ 200 mm તમારે રાખવી જ પડે, તો જ એ સેફલી વર્ક કરી શકે. એવી જ રીતે કોલમની પણ સેમ ટુ સેમ મિનિમમ 200 વિડ્થ જ રાખવાની હોય છે. પણ ઘણીવાર જ્યારે સ્પેશિયલ અર્થક્વેક માટે ડિઝાઇન કરતા હોઈએ, જેમાં અર્થક્વેક રેઝિસ્ટન્સ બનાવવાના હોય, મશીનરીઝ માટે મિકેનિકલ એન્જિનિયરમાં, અને ફાઉન્ડેશન સ્ટ્રક્ચર માટે સિવિલ એન્જિનિયરિંગની અંદર યુઝફુલ છે, કે જ્યારે અર્થક્વેક રેઝિસ્ટન્સ હોય તો કોલમની વિડ્થ છે એ મિનિમમ 300 mm રાખવી જોઈએ. ઓકે, તો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન બીમ એન્ડ કોલમ. અને આ જે કોન્સેપ્ટ છે ડાયરેક્ટલી એક્ઝામમાં નથી પૂછતા, પણ જે ચેપ્ટર આવે છે કોલમની ડિઝાઇન રિલેટેડ બંને બ્રાન્ચમાં, ત્યારે તમને ખાસ કામમાં આવશે. કારણ કે હવે તમને બીમ કોને કહેવાય, કોલમ કોને કહેવાય એનો આઈડિયા ક્લિયર થઈ ગયો છે. તો આઈ હોપ તમને વિડીયો છે એ સમજાણો હોય. તો વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જીટીયુ સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.